ધોરણ આઠ ગુજરાતી એમાં આજે આપણે આઠમું કાવ્ય છે એ ભણશું. આજે આનંદ લોકગીત છે. આ લોકગીતનો રચનાર હંમેશા પડદા પાછળ રહેતો હોય છે, તેથી તેના નામઠામ વિશે આપણને ભાગ્યે જ કશી માહિતી છે એ મળતી હોય છે. ક્યારેક કૃતિ કોઈ એક વ્યક્તિનું સર્જન હોઈ શકે છે, ક્યારેક એક કરતાં વધુ વ્યક્તિઓનો એમાં હિસ્સો છે એ રહ્યો હોય છે. માનવ જીવનના અસલ તળપદા સંવેદનનો લોકગીતમાં સરસ વાચા મળતી હોય છે. અહીં આ ગીતમાં સરળ શૈલીમાં વર્ષા ઋતુનું આનંદદાયક ચિત્ર છે ઊભું કર્યું હોય છે. તદઉપરાંત કૃષિ સંસ્કૃતિમાં વ્યવસાય સાથે ઉત્સવોનો આનંદ ઉલ્લાસ કેવી રીતે સહજ રીતે જોડાઈ જાય છે એ બાબતનું હુબહ ચિત્રણ છે રજૂ કરવામાં. ઉત્તર દખણથી ચડી વાદળી રેલો, ઝીણી ઝીણી ઝબૂકે છે વીજજો, આજે આનંદ મારે આંગણે રેલો. એટલે કે જ્યારે ઉત્તર અને દક્ષિણથી વાદળી છે એ ચડતી હોય છે અને ઝીણી ઝીણી વીજ છે એ ઝબૂકતી હોય છે, ત્યારે ખેડૂત છે એ આનંદમાં આવી જાય છે. એટલે કે આજે આનંદ મારે આંગણે રેલો. ખેડૂતોના માથે લીલા મોળિયા રેલો, ધોરીડાને કોટે કુગર માળજો. એટલે કે ખેડૂતોના માથે લીલા મોળિયા, એટલે કે ખેડૂતોના માથે છે એ કસબી ફેટા, એટલે કે મોળિયાનો મતલબ કસબી ફેટા એવો થાય છે. એટલે ખેડૂતોના માથે લીલા લેર, એટલે કે એને મહેનત કરવાની મોસમ આવે છે. અને ધોરીડાને કોટે ઘૂઘર માળજો, એટલે કે બળદિયાના કોઠે છે ઘૂઘરા અને માળા બાંધેલા હોય છે. સખી આજે આનંદ મારે આંગણે રે, એટલે કે હે સખી આજે મારે આંગણે આનંદ. વીરના વાવણી હિલ્લા ચડિયા રેલોલ, મોતીડા શેરું ટંકાવો જો. એટલે કે વીરનું જે વાવણી હોય છે ત્યાં હિરલા છે એ જડિયા હોય છે અને એમાં મોતીડાની શેરું છે એ ટંકાવો જો, આજે આનંદ મારે આંગણે રેલોલ. ધોરીડાને ડોકે બાંધી રાખડી રેલોલ, એટલે કે બળદના ડોકે છે એ બાંધી રાખડી રેલોલ. વીરને લલાટ કંકુમનો ચાંદલો રેજો, એટલે કે વીરના કપાર ઉપર છે એ કુમકુમનો ચાંદલો છે કરો, આજે આનંદ મારે આંગણે રેલોલ. વાવી ઝારૂને વાવ્યા બાજરા રેલોલ, એટલે કે ઝાર વાવી હોય છે અને બાજરા વાવ્યા હોય છે. ધરતીએ ઓઢ્યા લીલા ચેરજો, એટલે કે જ્યારે વરસાદ પડતો હોય ત્યારે ધરતી છે આખી લીલી છમ થઈ જાય છે, એટલે કે ધરતીએ ઓઢ્યા લીલા ચીરજો. સરિતાને શેરું ચાલે જો, જોર મારે લોલ, ગૌરીને ચરે લીલા ઘાસજો. બરાબર, એટલે કે જ્યારે લીલું ઘાસ છે એ ધરતી ઉપર છવાઈ ગયું હોય છે ત્યારે ગૌરી એટલે કે ગાય માતા છે એ પણ લીલું ઘાસ ચરે છે, આજે આનંદ મારે આંગણે રેલોલ. હારે સખી આજે આનંદ મારે આંગણે રેલોલ. બરાબર, એટલે કે આ કવિતામાં કહેવામાં આવ્યું હોય છે કે ખેડૂત છે એ જ્યારે ખેતી કરવા જતા હોય છે ત્યારે એના વરસાદના પાણીની જરૂર હોય છે, એટલે કે ઉત્તર દક્ષિણથી વાદળી ચડતી હોય છે ત્યારે એમાં ઝીણી ઝીણી વીજ ઝબકતી હોય છે. એટલે કે ખેડૂતો છે એ હરખાય છે અને ખુશ થઈ જાય છે, કે કહે છે કે આજે આનંદ મારે આંગણે રે આવ્યો છે. બળદિયાના ડોકે છે ઘૂઘરા અને માળા બંધાવાની હોય છે. વીરલાનું જે વાવણી હોય છે એમાં હિરલા અને મોતીડા જડવાનું કહે છે. બળદના ડોકે રાખડી બાંધે છે અને વીરલા લલાટ, એટલે કે વીર હોય છે ભાઈ હોય છે, એના લલાટ ઉપર કુમકુમનો ચાંદલો કરવામાં આવી હોય છે. એમાં ઝારું અને બાજરી છે એ વાવે છે અને એના કારણે આખું ખેતર છે એ લીલું લીલા કપડાં પહેર્યા હોય છે એવું છે લાગે છે. એમાં ગાયું અને ભેંસું છે એ લીલા ઘાસ ચરે છે. હારે સખી આજે આનંદ મારે આંગણે રેલો.